ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જબરજસ્ત જામ્યો છે. વિવિધ પક્ષના ઉમેદવારો આજે ઉમેદવારીપત્ર ભરશે. ભાજપના 6 ઉમેદવારો આજે ઉમેદવારીપત્ર ભરવાના છે, તો કોંગ્રેસના 3 ઉમેદવારો આજે ઉમેદવારીપત્ર ભરશે. 2 બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવારો પણ આજે જ ફોર્મ ભરશે. પોરબંદર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયા બપોરે 12:39 વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે, તો પોરબંદર પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા પણ આજે જ ફોર્મ ભરશે. દાહોદમાં ભાજપ ઉમેદવાર જસવંતસિંહ ભાભોર આજે ફોર્મ ભરશે, તો સુરેન્દ્રનગરના ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો આજે ફોર્મ ભરશે. ભાજપ ઉમેદવાર ચંદુભાઈ સિંહોરા 12:39 ઉમેદવારીપત્ર ભરશે, તો કોંગ્રેસના ઋત્વિક મકવાણા પણ નામાંકનપત્ર ભરશે. આ તરફ બારડોલી કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી તાપી કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા જશે, તો પંચમહાલ ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ જાધવ, બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર, અમદાવાદ પૂર્વ ભાજપ ઉમેદવાર હસમુખ પટેલ ફોર્મ ભરશે, તો ભરૂચ ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા પણ આજે ઉમેદવારી નોંધાવશે. આ તરફ વાઘોડિયા પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ફોર્મ ભરશે. આ સમયે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રભારી ગોરધન ઝડફિયા અને સાંસદ રંજનબેન ભટ્ટ હાજર રહેશે. તો બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર આજે ફોર્મ ભરવાના છે. જ્ઞાનીબેન ઠાકોર રેલી અને સભા યોજીને ફોર્મ ભરવા માટે જવાના છે. ફોર્મ ભરતા પહેલા તેમણે ભાભરની આનંદધામ ગૌશાળામાં આનંદ પ્રકાશ બાપજી અને 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા, જે બાદ તેઓ સભા સ્થળે જવા માટે રવાના થયા છે. જ્ઞાનીબેન પાલનપુરના ચડોતરમાં સભા કરશે, જે બાદ ચડોતરથી પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચશે. આ પ્રસંગે ગુજરાતના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમની સાથે ખાસ ઉપસ્થિત રહેશે. હવે વાત ભરૂચની. ભરૂચ લોકસભા ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા પણ આજે જ ફોર્મ ભરવાના છે. મનસુખભાઈ આજે 7મી વખત ભરૂચ બેઠક પરથી નામાંકન ભરવા માટે જઈ રહ્યા છે. સવારે તેઓ રાજપીપળા નિવાસસ્થાનેથી નીકળી ભરૂચ કલેક્ટર કચેરીએ જવા રવાના થયા હતા. આ પહેલા સવારે પરિવાર સાથે પૂજાપાઠ કરી અને બાદમાં પત્નીએ તેમનું મોં મીઠું કરાવ્યું હતું અને કુટુંબીજનોની શુભેચ્છાઓ લઈ આદ્યશક્તિમાં હરસિદ્ધિના મંદિરે દર્શન કર્યા હતા. શુભ મુહૂર્તની અંદર માતા હરસિદ્ધિ રાજપીપળા સ્થિત, જ્યાં વર્ષોથી મારા શ્રદ્ધાનું કેન્દ્ર છે, એમના દર્શન કરી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી અને આજે ભરૂચ મુકામે ફોર્મ ભરવા જઈ રહ્યો છું. ચૂંટણી નજીક છે ત્યારે હવે પ્રચાર જોર પકડી રહ્યો છે. ભાવનગર ખાતે ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં બૂથ પ્રમુખ સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ભાવનગર અને બોટાદ જિલ્લાના 1000થી વધુ બૂથ પ્રમુખ હાજર રહ્યા. સીઆર પાટીલે કાર્યકર્તાઓને સંબોધન કર્યું. તેમણે જણાવ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં આપણે ભલે 156 સીટ જીત્યા, પરંતુ થોડીક ભૂલના કારણે આપણે બીજી 26 સીટ ગુમાવી, નહીંતર આપણે 176 સીટ જીત્યા હોત. આ ચૂંટણીમાં તમામ 26 સીટ જીતવા માટે કાર્યકર્તાઓને આકરી મહેનત કરવા જણાવ્યું હતું. રાષ્ટ્રીય કાર્યકારિણીમાં જ્યારે ગુજરાતના ઇલેક્શનના રિપોર્ટિંગ મારે કરવાનું આવ્યું ત્યારે મેં કહ્યું કે મારી આંખમાં કદાચ આંસુ નહીં દેખાતા હોય, પણ હૃદય રડે છે કે મેં 20 સીટ જરા જરા માટે હારી ગયા. પંચમહાલ ભાજપ ઉમેદવાર આજે ફોર્મ ભરશે. રાજપાલસિંહ જાધવ આજે ફોર્મ ભરવા માટે જવાના છે. ફોર્મ ભરવા રવાના થાય તે પહેલા ઉમેદવાર રાજપાલસિંહે સવારે સાધુ સંતોના આશીર્વાદ લીધા અને પરિવાર સાથે પૂજા અર્ચના કરી હતી. સાધુ સંતોએ પણ તેમને શ્રીફળ અને માળા અર્પણ કરી. હાલમાં રાજપાલસિંહ ઘરેથી ઉમેદવારીપત્ર ભરવા માટે રવાના થઈ ચૂક્યા છે, જ્યાં રસ્તામાં ઠેર ઠેર કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું. જાધવ ઉમેદવારીપત્ર ભરતા પહેલા ગોધરામાં સભા સંબોધશે. ફોર્મ ભરતી વખતે વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, મંત્રી કુબેર ડિંડોર સહિત પંચમહાલ મહીસાગરના ધારાસભ્યો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહેશે. અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો આજે ભરશે ફોર્મ. માંડવિયા, જ્ઞાનીબેન ઠાકોર સહિત 11 લોકો ઉમેદવારીપત્ર ભરશે. ખેડૂતો પર આફત, ભર ઉનાળે સાબરકાંઠા અને જસદણમાં કેટલાક સ્થળોએ માવઠું પડતા ખેડૂત ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન.
અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગનો મામલો, બે આરોપીઓમાંથી એકનું નામ વિશાલ ગુડગાંવનો હોવાનું ખુલ્યું. એક બાદ એક મહત્વપૂર્ણ ખબર પોરબંદરથી આવી રહી છે. પોરબંદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ભાજપ ઉમેદવાર અર્જુન મોઢવાડિયા પણ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. બપોરે 12:39 વાગે તેઓ વિજય મુહૂર્તમાં આ ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા વહેલી સવારે મોઢવાડિયાએ અલગ અલગ મંદિરે દર્શન કર્યા, જેમાં ભગવદર તથા મોઢવાડા ગામે તેમણે સજોડે મંદિરે જઈ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. મોઢવાડિયાએ માતાને પગે લાગી આશીર્વાદ મેળવ્યા હતા. તો પોરબંદરથી ભાજપના ઉમેદવાર છે અર્જુન મોઢવાડિયા. આજે સવારે તેમણે મંદિરે દર્શન કર્યા હતા અને માતાના ચરણમાં સ્પર્શ કરી અને આશીર્વાદ લીધા હતા. તેમની સાથે કાર્યકર્તાઓ અને આસપાસના જે સ્થાનિક લોકો હતા તેઓ પણ ઉમટ્યા હતા અને તેમણે આવકાર આપ્યો હતો. અર્જુન મોઢવાડિયા આજે 12:39 વિજય મુહૂર્તમાં ઉમેદવારીપત્ર ભરવા જશે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોના ધસારાને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. બીજા દિવસે પણ યુપી બિહાર જવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળી. મુસાફરોના ધસારાને જોતા 6 વધારાની ટ્રેનો શરૂ કરાઈ. ગતરોજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા કરવામાં આવી હતી જાહેરાત અને આજે પણ યુપી બિહાર જવા માટે મુસાફરોનો ધસારો રહેતા સ્ટેશન પર આરપીએફનો બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી. હાલ ચાલી રહેલા ઉનાળુ વેકેશનના પગલે યુપી બિહાર જવા માટે મુસાફરોની સંખ્યામાં ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે. કહેંગે સર ગાડી છૂટ જાતી હૈ તો ફિર આપો ચલા જાતે હૈ ફિર પરેશાની હોતી હૈ પરદેશ વાલા આદમી હૈ કમાને ખાને વાલા આદમી હૈ કિતની મુશ્કિલ હોતી હૈ બહુત મુશ્કિલ હોતી હૈ સર જાને મેં ये तो तकलीफ तो थोड़ा जर्नल में होता है. तो अभी तो हम सूरत स्टेशन से टिकट कटाए थे, वहाँ से हाउसफुल चल रहा है, इसके वजह से वहाँ से प्रशासन बोला कि आप उधना स्टेशन चाहिए, वहाँ से नई गाड़ी की जाना होता है. धक्का मुक्की होता है, धक्का मुक्का तो थोड़ा होता है, थोड़ा होता है, हाँ थोड़ा होता है. इस तरह तत्काल टिकट तो नहीं मिल रहा था, चेक किए यहाँ से भी चेक किए नहीं मिला, फिर से वडोदरा से भी चेक किए नहीं मिला. જી સર મુશ્કિલ મુશ્કિલ તો બહુ સારા પરેશાની હોતા હૈ પરેશાની તો હોતા હૈ. ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતમાં રોજીરોટી કમાવા અલગ અલગ રાજ્યથી આવીને વસેલા લોકો છે, ત્યારે સુરતમાં જે પ્રકારે પરપ્રાંતના લોકો મોટી સંખ્યામાં વસ્યા છે અને ઉનાળાનું વેકેશન થતાની સાથે આગામી દિવસોમાં તહેવારને લઈને તમામ પરપ્રાંતિ પોતાના વતન જવા માટે જે પ્રકારે ભીડભાડ જોવા મળી હતી તેને લઈને પ્રદેશ અધ્યક્ષ દ્વારા 5 જેટલી નવી ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે. પણ આ ટ્રેનો વચ્ચે આજે પણ સુરતના ઉધના પોલીસ રેલવે સ્ટેશન ખાતે કહી શકાય છે કે મોટી સંખ્યામાં મુસાફરોનો ધસારો છે અને ગઈકાલે જે પ્રકારે ટ્રેનમાં ચડવાને લઈને કેટલાક વ્યક્તિઓ બેભાન થઈ ગયેલા તેવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય તેને લઈને ખાસ સુરતના ઉધના રેલવે સ્ટેશન છે ત્યાં આગળ પોલીસને તૈનાત કરવામાં આવી છે, ડીટીને તૈનાત કરવામાં આવી છે. કારણ કે જનરલ ડબ્બા છે, જનરલ ડબ્બામાં લોકો ટ્રેન શરૂ થયા પછી બી ચડતા હોય છે, જેને લઈને કેટલાક લોકો બેભાન તો કેટલાક લોકો અકસ્માત થતો હોય છે. આવી ઘટના ના બને તેને લઈને ઉધના રેલવે સ્ટેશન પર આ પ્રકારે પોલીસ તૈનાત કરવામાં આવી છે. એપીને રેલવે પોલીસ આરપીએફ અને હોમગાર્ડની મદદ લેવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ 11:30 બીજી સ્પેશિયલ ટ્રેન જવાની છે તેને લઈને કહી શકાય સવારે 8:30 લાઇનો લાગવાની શરૂ થઈ ગઈ છે. એટલે કે સુરત સ્ટેશન બાદ હવે ઉધના રેલવે સ્ટેશનથી પણ ખાસ સ્પેશિયલ ટ્રેનો દોડવામાં આવી રહી છે. કારણ કે વેકેશન પડતાની સાથે લોકો મોટી સંખ્યામાં વતન તરફ જઈ રહ્યા છે અને ગઈકાલે બનેલી ઘટના એટલે કે ભૂતકાળમાં સુરત સ્ટેશન અને ગઈકાલે ઉધના સ્ટેશન પર બનેલી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેને લઈને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.